विधानसभा सत्रनो प्रथम दिवसे शहीदोने श्रद्धांजलि आपी सदननो कामकाज मुलतवी राख्यु हतु। त्यारबाद कांग्रेसना पाटणना धारासभ्य किरीट पटेल अने ललित वसोयाए प्रेस वार्ता संबोधी हती। कांग्रेस धारासभ्य किरीट पटेल अने ललित वसोयाए जणाव्युं हतुं कि गुजरात पोलीस द्वारा अमारा पासना आंदोलनना साथी अल्पेश कथिरियानी धरपकड़ करी छे। आ आंदोलनकारीने पोलीसे गुजरात सरकारना इशारे धरपकड़ करी छे। सरकारे आटली सुरती आतंकवादीओने पकड़वामां करी होत तो आजे आ शोक सभा ना थई होत अने बधा सैनिको शहीद ना थया होत। पोलीस अल्पेश कथिरिया उपर कोई जोर जुलम न करे એના માટે અમે આજે મુખ્યમંત્રીનો પણ સમય માંગ્યો છે। મુખ્યમંત્રી પાસે જઈ અને હું અને મારા સાથી ધારાસભ્યો રજૂઆત પણ કરવાના છીએ કે જે રીતે કાનૂની રીતે અલ્પેશ કથિરિયા સામે કાર્યવાહી થાય પરંતુ કોઈ પ્રકારની કિનારપોરી રાખવામાં ના આવે। આજે પાસના નેતા અને પાટીદાર સમાજના આગેવાન અલ્પેશ કથિરિયાની રાજદ્રોહના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે। અલ્પેશ કથિરિયા જે સુરતની અંદર બનાવ બન્યો એ બનાવને રજૂ કરી અલ્પેશના રાજદ્રોહના જે જામીન હતા એ જામીન રદ કરાવવામાં સરકારની સૂચનાથી પોલીસે મહત્વની ભૂમિકા ભજવી છે। અલ્પેશ કથિરિયા માટે ગુજરાત હાઈકોર્ટની અંદર જઈ અને એમને જામીન મળે એના માટેના પ્રયત્નો અમે સૌ કરવાના છીએ। સરકાર અમારા આ સાથીને છોડી મૂકે અને એના ઉપર લગાવેલા ખોટા આરોપો દૂર કરે એ માટે અમે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળવાનો સમય માંગ્યો છે। આ સિવાય લલિત વસોયાએ જણાવ્યું હતું કે અલ્પેશ કથિરિયાની ધરપકડ થઈ છે। કે મારા પાસના કન્વીનર અલ્પેશભાઈ કથિરિયાની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। કોઈ પણ ગુનેગાર હોય અથવા કોર્ટે જ્યારે એના જામીન રદ કર્યા હોય ત્યારે સ્વાભાવિક રીતે ધરપકડ કરવી જોઈએ, પરંતુ છેલ્લા ઘણા સમયથી જે રીતે સુરતની અને ગુજરાતની પોલીસ અલ્પેશ કથિરિયાને પકડવા માટે તનતોડ મહેનત કરી રહી હતી, જાણે કે અલ્પેશ કથિરિયા મોટો ત્રાસવાદી હોય અને કાશ્મીર ઉપર હુમલો કર્યો હોય એવી રીતે એની ધરપકડ કરવામાં આવી છે। મારી ગુજરાતની પોલીસને અને સરકારને વિનંતી છે કે જે રીતે તમે અલ્પેશભાઈ કથિરિયાની ધરપકડ કરવા માટે મહેનત કરી એવી મહેનત જો દેશ રાજ્યની અંદર જે ગુનાઓ બની રહ્યા છે, હમણાં જ ભાજપના ધારાસભ્ય સંદીપભાઈ ભાનુશાલીની હત્યા થઈ એના હત્યારા હજુ પકડાયા નથી, દેશ લેવલે કેન્દ્ર સરકારમાં ભાજપની સત્તા છે અને આવી જ મહેનત જો આઈબીના રિપોર્ટના આધારે ત્રાસવાદીઓને પકડવામાં કરી હોત તો કદાચ આજે જે બનાવ બન્યો અને આજે વિધાનસભાની અંદર જે શ્રદ્ધાંજલિ આપવી પડી એ ના આપવી પડી હોત। હું ખરેખર જે રીતે અલ્પેશ કથિરિયાની ધરપકડ થઈ છે, જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ચૂંટણી નજીક દેખાય છે ત્યારે જે પણ આંદોલનકારીઓ હોય એ પાટીદાર સમાજના હોય કે અન્ય સમાજના હોય જે રીતે દબાવવાની એમની ધરપકડ છે એ ખરેખર લોકશાહીને શરમાવે એવું પૂછે છે। પોલીસ કોઈ પણ કિન્નાખોરી વગર અને કોઈ પણ પર્સનલ મતભેદ રાખ્યા વગર કાયદાકીય રીતે જે પણ કાયદાનું પાલન કરી પગલાં લે પણ જો કોઈ પણ એ રીતે એને હેરાન કરશે તો અમે એની સામે ચૂપ બેસીને નહીં રહીએ।